પાટણમાં વરસાદ બંધ થયા બાદ રાત્રે જર્જરિત દિવાલ ધરાશાયી થઈ હતી। આબુવાડા વિસ્તારમાં વર્ષો જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા સ્થાનિકોમાં જર્જરિત દિવાલો અંગે ભયનો માહોલ ફેલાયો છે। સદનસીબે પરિવાર બહાર ખુલ્લામાં સૂતો હોવાથી તેની પરિવારનો આબાદ બચાવ થયો હતો। આ મોટી દુર્ઘટના ઘટી તે પહેલા પાટણ નગરપાલિકા તમામ જર્જરિત દિવાલ ઉતારી લેવાની માંગ કરી છે। અમદાવાદમાં એએમસી સંચાલિત બાકરોલ ગૌશાળામાં દરરોજ 15થી વધુ ગાયોના મોત થઈ રહ્યાના આરોપથી ખળભળાટ મચી ગયો। વાયરલ થયેલા એક વિડીયો સાથે આ ગાયોના મોતને લઈને આરોપ લગાવાઈ રહ્યો છે। વિડીયોમાં કેટલીક અશક્ત ગાયોને આઈસરમાં ભરીને લઈ જવાઈ રહી છે, સાથે જ ગૌશાળામાં ખૂબ જ ગંદકી હોવાનું વિડીયોમાં એક વ્યક્તિ જણાવી રહ્યો છે। જો કે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે આરોપોને નકાર્યા, સાથે જ ગૌશાળામાં ઘાસચારાની અછતની વાત પણ નકારી। હિતેશ બારોટે જણાવ્યું છે કે બીમારીના કારણે છેલ્લા એક સપ્તાહમાં 6 જેટલી ગાયના મોત થયા છે, પરંતુ દરરોજ 15થી વધુ ગાયોના મોત થઈ રહી હોવાની વાત ખોટી છે। આઈસરમાં ભરેલી ગાયોને ભાભર સ્થિત પાંજરાપોળમાં સારવાર અર્થે ખસેડાઈ હોવાનો દાવો પણ હિતેશ બારોટે કર્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ ગૌશાળા પર પહોંચી હતી। અહીં ગંદકી ખૂબ જ જોવા મળી, જેમાં કેટલીક ગાયો પણ પડેલી જોવા મળી। અમે આવતા પહેલા 20 ગાયો તો 20 ગાય માતાના મૃત્યુદેહો નથી લઈ જવામાં આવ્યા છે, જે એમસી સત્તાધારો એમને સમજવા માંગતા હતા કે લોકોને ખબર નહીં પડે, પણ કહે છે ને કે તમારું પાપ ફૂટી નીકળે, એમ આજે એમનું પાપ ફૂટી નીકળ્યું છે। દરેક જગ્યાએ 5-5 ગાયો મરેલી છે। એક સપ્તાહમાં બીમારીના કારણે 6-1 ગાયોનું મૃત્યુ થયું છે, એ તદ્દન વાત છે। કાદવ કિચડની અંદર જ્યાં બહાર પણ નિરાણ કરતા હોય, એ નિરાણ અત્યારે કરી ના શકીએ, એટલે એકી સાથે ગાયો નિરાણ કરવાના સમયે જ્યારે આવતી હોય, દોડી આવતી હોય, અશક્ત ગાય હોય, એ અશક્ત ગાય બીજી ગાયની હરફેટથી ભૂઈ પડી ગઈ હોય અને પછી એ બીમાર હોય એના કારણે ત્યાં પડેલી છે। એમ્બ્યુલન્સમાં વધુ ગાયો હોવાના કારણે ના જઈ શકે તો એમ્બ્યુલન્સ સાથે એમની ગાડી લઈને આવ્યા, બીજી આઈસર અહીંયાથી ભાડાની 3 લઈ ગયા અને 3 ગાડીઓની અંદર આપણે ગાયોના ભાભર પાંજરાપોળ ખાતે એનિમલ હોસ્ટેલ છે ત્યાં માદી ગાયોને મોકલી છે।